બાબા આપને ખાસ યાદ એ કરાવવાનું કે પહેલા પહેલો કોઈએ સંકલ્પ કર્યો હોય કે આ ભૂમિની અંદર શિખરબદ્ધ મંદિર થાય તો એ જસબીરસિંહનો એ સંકલ્પ હતો. જસબીરસિંહ, હવે એ તો પંજાબી સરદારજી, એમના દિલ્હીમાં એમના પત્ની જે હતા એમને દિલ્હીમાં આપણા હરિભક્ત છે પાત્રાવાલા પારસી, એમના થકી એમને સત્સંગ, ધર્મપત્નીને પહેલાં સત્સંગ થયો, પછી એમના યુગમાં જસબીરસિંહને. હવે જસબીરસિંહ તો કોઈ સામાન્ય હરિભક્ત નથી, આઈઆઈટીમાંથી સિવિલ એન્જિનિયર થયેલા અને બહેરીનની અંદર એક સારામાં સારી કન્સ્ટ્રક્શન કંપનીમાં પોતે જનરલ મેનેજર, કંપની તરફથી એમને મકાન મળેલું, કંપની તરફથી વર્ષની અંદર 5 વખત કે 6 વખત ભારત આવવા જવાનો ખર્ચો કંપની આવે, બધો જ પગાર ઉપરાંત રહેવાનો દાવા દારૂનો બધો ખર્ચો કંપની આપે આવી એની પોસ્ટ હતી. પણ સત્સંગ પહેલાં એ પણ વ્યસનોમાં પૂરેપૂરા હતા. એમના મિત્રો વાત કરતા કે જસબીરસિંહને ત્યાં જવું હોય અમારે તો અમારે ગાડીમાં ડ્રાઈવર લઈને જવું પડે. કેમ? તો કે જસબીરસિંહ એટલો બધો દારૂ ઉડાવે ને કે અમે ગાડી ચલાવી શકીએ નહીં. પણ આવા જસબીરસિંહને સત્સંગ થયો, હજુ એમણે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા નહોતા, પણ સત્સંગની લગની લાગી, આરતી કથા ચેષ્ટા બધું કરવા લાગે ને. 1997માં પ્રમુખ સ્વામી મહારાજ અબુધાબી દુબઈ પધારેલા ત્યારે બહેરીન જવાનું થયું, ત્યારે એમણે 8 સંકલ્પ કરેલા કે જો પ્રમુખ સ્વામી મહારાજ ખરેખરા સંત હોય તો મારા 8 સંકલ્પો એ પૂરા કરે. તો એમના શું સંકલ્પ હતા? કે મારા ઘરે પ્રમુખ સ્વામી મહારાજ પધારે, મારા ઘરે બાપા પધારે ત્યારે મારા ઘર મંદિરમાં પ્રમુખ સ્વામી મહારાજ જાતે આરતી કરે, આરતી પતી ગયા પછીથી ઘર મંદિરની સામે બેસી અને પ્રમુખ સ્વામી મહારાજ 5 માળા ફેરવે, પછીથી મારા ઘરે જ ઠાકોરજી જમાડે, મારા ઘરે પ્રમુખ સ્વામી મહારાજ આરામ કરે, પલંગ ઉપર બેસે અને રાત્રે ચેષ્ટા પણ મારા ઘરે કરે. આ બધા સંકલ્પો એમણે કરેલા. હવે સાંજના સમયે બાપા પધાર્યા, એમને ત્યાં આરતી કરી, એક પછી એક સંકલ્પ પૂરા થવા લાગ્યા. પણ આરામ કરે એ સંકલ્પ ક્યાંથી પૂરો થાય? તો બાપાએ સભા પણ કરી અને સભા કરી પછી બાપાએ ઠાકોરજી જમાડ્યા. ઠાકોરજી જમાડ્યા પછી સંતો ઠાકોરજી જમાડવા બેઠા તો બાપા કે ચાલો થોડી વાર આરામ કરી લઈએ. બાપાએ આરામ કર્યો, આરામ કરીને સંતો ત્યાં જમી લીધું. સંતો જમ્યા લીધા પછી બાપા કે ચાલો ને હવે ઉતારીને ચેષ્ટા બોલવી છે ને તો અહીંયા જ ચેષ્ટા બોલીને આપણે જઈએ. ચેષ્ટા બોલીને બાપા ઊભા થતા હતા ને તો બાપા કે જસબીર હજુ હવે કોઈ સંકલ્પ બાકી છે ખરો? અંતરના સંકલ્પ પૂરા કરે, પ્રેમી ભક્તના મનોરથ પૂરા કરે એ સત્પુરુષ, એ ગુણાતીત પુરુષ એ આપણને મળ્યા છે. અને એ જસબીરસિંહને પછી તો સત્સંગ થયો અને એ જસબીરસિંહ સંકલ્પ કરતા કે દુબઈની અંદર શિખરબદ્ધ મંદિર કરવું છે. ગમીએ છીએ કે શાંત રહો, હજુ તો હમણાં એન્ટ્રી મળી છે, હજુ કંઈ ઠેકાણું નથી, તો તમે શિખરબદ્ધની વાત ક્યાં કરો છો? પણ જ્યારે 2016ની અંદર જગ્યા મળી, નક્કી થયું કે શિખરબદ્ધ મંદિર કરવું છે, એટલે એમણે પોતાની નોકરી છોડી દીધી અને પોતે દુબઈ રહેવા માટે આવી ગયા. સામાન્ય ત્યાં આગળ સાઇટ ઉપર પોતે એક રૂમની અંદર પોતે રહેતા અને પોતે જાતે રસોઈ કરતા અને જમી લેતા. એટલે સમજ્યું કે આટલા મોટા છે, એમના ઘરે તો બધા નોકર છે, તો આપણે એમને બ્રાહ્મણ રસોઈઓ આપીએ. બ્રાહ્મણ રસોઈની વાત નથી, કે હું અહીં આગળ સેવા કરવા માટે આવું છું. અને પછી એમણે મોટી રકમ, આર્થિક રકમ પણ ત્યાં દાનમાં આપી. કેટલાક લોકો દેહે કરીને સેવા કરી શકે પણ આર્થિક સેવા ન કરે, કેટલાક આર્થિક સેવા કરી શકે પણ દેહે કરીને સેવા ન કરી શકે. આપણે આર્થિક અને દેહ રીતે બે સેવા કરી અને ત્યાં પ્રોજેક્ટ મેનેજર તરીકેનું કામ કરતા હતા. અને એક દિવસ એમણે બ્રહ્મહારી સ્વામીને સવારે ફોન કર્યો કે સ્વામી એક અગત્યનું કામ છે, તમે જો આવો ને તો પહેલાં મારે ઓફિસમાં મને મળજો, પછી આપણે સાઇટ ઉપર જોવા માટે જઈશું. બ્રહ્મહારી કે હું અત્યારે નીકળું છું, આપણે ત્યાં મળીશું. એ ત્યાં પહોંચ્યા, એમને ત્યાં મળવા માટે ગયા તો રૂમ બંધ હતો, ખખડાવ્યું, ખોલ્યું નહીં, જોરથી ખખડાવ્યું તો પણ ખોલ્યું, કદાચ બાથરૂમ ગયા હશે. થોડી વાર ઊભા રહ્યા, ફરી વાર જોરથી ખખડાવ્યું, ત્યાં પણ ખોલ્યું નહીં. પછી દરવાજો તોડ્યો અને અંદર ગયા ને ત્યારે જોયું, ત્યારે જસબીરસિંહ તો ધામમાં પહોંચી ગયા.
એ પોતે ત્યાં મહારાજની સેવાની અંદર બેસી ગયા હતા, પરંતુ એમના મુખારવિંદ પર બ્રહ્મભીરસિંહ એકદમ પ્રફુલ્લિતતા હતી. હવે એ જસબીરસિંહના ધર્મપત્ની થકી એમને સત્સંગ થયો હતો, તો એમના ધર્મપત્નીને પણ એવી જ નિષ્ઠા. આ દુબઈના સમયા દરમિયાન એમણે સંકલ્પ કરેલો કે પ્રમુખ સ્વામી મહારાજે સંડાસ પાત્રો હરિભક્તોના સાથ કર્યા છે, તો મારે આ સમયામાં બીજી કોઈ સેવા કરવી નહીં, મારે સંડાસ પાત્રો સાફ કરવા છે. તો સમયાના 9 દિવસ દરમિયાન એમના ફેમિલીએ સમગ્ર ત્યાં સંકુલના સંડાસ પાત્રો સાફ કરવાની સેવા એમણે કરી. આ સમર્પણ, આ ભક્તિભાવ આ મંદિરની અંદર રહ્યો છે. આ નિષ્ઠાના બળે આ કસોટીમાંથી પસાર થઈને આ મંદિર તૈયાર થયેલું છે.